कारण के शिव समान कोई दातार नहीं। अनविपात विदारण हार ए हवे लजिया लजिया अपना बधाई निराख से आ मारो सुमियो सरदार। દાદાને આંગણે હું આપ બધાને આનંદ કરાવવા માટે મજા કરાવવા માટે જ આવ્યો છું, પણ ભગવતી જગદંબાના એક નામથી ચારણ તરીકે જગદંબાના બાળક તરીકે હું કાયમ સ્ટેજ ઉપર કાર્યક્રમની શરૂઆત કરું ત્યારે માં ભગવતી સરસ્વતી જગદંબા જોગમાયા મહામાયા રાજ રાજેશ્વરીને એક છંદ એક દુહાથી યાદ કરતો હું ત્યારે। દોસ્તો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ચારણનો દીકરો ગઢવીનો દીકરો ગમે તે જગ્યાએ ગમે તે સમયે ગમે તે સ્થળે સાચા હૃદયના ભાવથી ચારણનો દીકરો માતાજીને યાદ કરે તો જોગમાયા ગમે તે જગ્યાએ આવતી હોય છે। સાહેબ તો આપણા શાસ્ત્રોની વાત ઉપર વિશ્વાસ રાખી એક દુહાને એક છંદથી મારા અને તમારા આ મનના મેળામાં આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે। કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે। આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે અને અહીં પૈગંબરની જીભ જોવો વેચાય છે બબ્બે પૈસામાં। સાહેબ મજા આવે તો તાળી પાડજો એટલે મને ખબર પડે કે અહીં પૈગંબરની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં અને લોકો બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે। મારા તમારી જાતને લઈને મન પાંચમના મેળામાં માલવા માટે પધારેલા તમામ દર્શકોને માં ભગવતી જગદંબાના એક દુહા છંદથી મારે કાર્યક્રમની શરૂઆત કરવી છે તો થોડોક વિશ્વાસ રાખીને કે ચારણ યાદ કરે ત્યારે જગદંબા આવતી હોય તમારા મનની મનોકામના મહૈયામાં રાખી સોમૈયા દાદાને શરણે બેઠા છો ત્યારે શ્રદ્ધાને ભાવથી માં જગદંબાને યાદ કરવી છે ત્યારે જગદંબાને બોલાવી છે ત્યારે માને એમ કહું કે માં તું ક્યાં ક્યાંથી આવે તો માં આવતી હોય જગદંબા આવતી હોય અમને વિશ્વાસ છે ત્યારે બે હાથ ભેગા કરી તાળી પાડી મારા તમારા હૈયામાં બિરાજમાન રાજ રાજેશ્વરી જગદંબાનું સ્વાગત કરવા વિનંતી છે મારા તબલા બેન્જોના તાલની સાથે માને બોલાવું કે હે માં તું ક્યાં ક્યાંથી આવે તો મારી
માનિયા છંદની છેલી લીટીમાં અહીંયાના ભાવથી પછી મારે તમને મજા જ કરાવી છે. તમે માગો ઈ પીરસવાની મારી તૈયારી છે. માગો ઈ છેલ્લી લીટીમાં બે હાથ ભેગા કરીને તાળી પાડીને સોમૈયા દાદાના શરણે બેઠા છીએ ત્યારે એની સાક્ષી એ બહાર કરે તો કોઈ મરે નહીં. મારી ગુણ કથું હું ગાગડી જાની મહેર કરી જે મામડી જાની તટકી રણને વાસ તુહારો ધરો ગાજ ત્યાં ગેક જ ધારો તરુવર ફૂલમાં વાસ તુહારો મહેકે વાયુ નો મહેકારો અને ઝરણામાં જનકાર કરે તું નિરમા ઘેરા નાદ કરે તું લાલ ગુલાબી વેલ લતા તું ફોરમમાં ફાગણીઓ તું છો મહેર કરે તો કોઈ મરે નહીં. ચાવડા સાહેબ મેર કરે તો કોઈ મરે નહીં ભૂંડા ડગલા કોઈ ભરે નહીં કજિયો કે કંકાશ કરે નહીં વગર જોત કોઈ વેર કરે નહીં માટે ગુણ કથું હું ગાગડ યાની મેર કરી જે મામડ યાની તટ ઘીરણને વાસ તુહારો ધરો ગાજ ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં વાસ તુહારો મહેકે વાયુ નો મહેકારો ઝરણામાં જનકાર કરે તું નિરમા ઘેરા નાદ કરે તું લાલ ગુલાબી વેલતા તું ફોરમમાં ફાગણીઓ તું છો કેસુડાની કળીઓ તું છો પીળા પટગા વળીઓ તું છો અને તમે તાળીઓ પાડો છો એટલે કહું કે હાંધા તોડી જા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં તીજા હાક બાક ગણ છૂટા સિંહ જમ જાળ બછૂટા પી નાક જાણે તોટંગા મન કે ના ફોટા જમી તાક જાળા ભાળા તાક ભાળા ફરલે કાળા વાર જાગ્યા પાડ ભાળા રાખે કાળા રાખે તાળાપુર ફોજરાંગુ ઢેલા વાહે વાદળા ને નોટ પડે. આ તમે અહીંયા તાળીઓ પાડી બાકી મુંબઈમાં એક કાર્યક્રમ હતો અને મેં આવી રીતે ચાલુ કર્યું ને તો 25 જણા ઉભા થઈને વ્યા ગયા. મેં આંખો ખોલીને જોયું તો 25 જણા ખાલી. એટલે મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમે કેમ આવ્યા એટલે એ કે મને એવું લાગ્યું ગઢવીને મગજમાં ગરમી ચડી ગઈ. મેં કીધું ગરમી નથી ચડી આ આવું જ આવે. પણ 12 ગૌએ બોલી બદલે અને તરવર બદલે શાખા. સાહેબ હું મજા કરાવવા માટે જ આવ્યો છું એટલે આનંદ કરાવો. સાહેબે પણ મને કીધું છે સાહેબની તમામે તમામ ફરમાઈશો પણ મારે પૂરી કરવી છે. આજે અમે હૈયાના ભાવથી આનંદના ઉમળકાથી અહીંયા દાદાના શરણે બેસા છીએ કારણ કે શેષ અમારો દાદો અને મહેશ અમારો નાનો કહેવાય આજ એના આંગણે બેઠા છીએ. એટલે મોહાળ વિવાહ અને મા પિરહણી જેવો અમારે આજ પ્રસંગ છે. એટલે આજ આનંદ આજ ઉછળંગ અને આજ સલૂણો સને સખી અમારી ગોઠમાં આજ કાંચન વરસે. મેં અહીંયા તમે બેઠા છો તમામે તમામને વિનંતી કે અહીંયા સામે એક સફેદ અક્ષરથી લખેલો એક શ્લોક છે આંગિકમ ભુવનમ યસ્ય. આ શ્લોક એ જ સાબિત કરે છે કે દુનિયાના વિશ્વના તમામે તમામ કલાકારો
આ કલાકાર કરતા નાના છે હો સોમૈયા દાદા, સૌથી મોટો કલાકાર છે, કારણ કે એનો નાટારંભ હજી સુધી કોઈ નાથી થઈ શક્યો નથી. એવડા મોટા કલાકારની પાસે અમે તો નાના નાના કલાકારો બાળ કલાકારો થઈને આવ્યા છીએ, એટલે તો ગુંડલા ગાવા અને તમને આનંદ કરાવવા માટે જ આવ્યા છે. પણ બાર ગૌએ બોલી બદલે અને તરવર બદલે શાખા, આપણો એક દુઓ છે, બાર ગૌએ બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપણમાં વાળ બદલે પણ અમુક ભણના દીકરા હોય લખણ ન બદલે લાખા. અમુક અમુક તો ભૂકા કાઢી નાખે એવા સવાલો કરે. સાહેબ, હું ગામનું નામ નથી દેતો, એક જગ્યાએ પ્રોગ્રામમાં જઈ પાછો આવતો હતો ને તો રેલવે સ્ટેશને એક જણે મારો જબ્બો પકડ્યો. જોજો સાહેબ, અમને કેવા કેવા સવાલો કરે એની વાત કરું. એક જણાએ મારો જબ્બો પકડીને મને રાડ પાડી પાછળ થયો, હે ગઢવી ઉભારો મને, ઓલા ટીવીમાં દેખાણા હતા ઈ, મેં કીધું જબ્બો છોડી દે ઈ ઉભારો મને, કે રામાયણ મહાભારતની વાતો કરો છો, મારે તમને એક સવાલ કરવો છે, મારા પ્રશ્નનો જવાબ દો. મેં કીધું ભાઈ તારો પ્રશ્ન જે હોય કે મને આવડશે તો જવાબ દઈશ. તો મારી સામે ડોળા કાઢવા માંડ્યું, મને કે આવડતો હશે તો કહીશ. એટલે રોજ રાત પડે ને લાંબા જબા પહેરી નીકળી જાઉં છો ને આવડતો હશે તો કહીશ એમ. એટલે મેં કીધું ભાઈ તારો સવાલ તો કે. હવે એણે મને સાહેબ રેલવે સ્ટેશન જે સવાલ ઠપકાર્યો એ હું તમને અહીંથી ઠપકા, મારો જબ્બો પકડીને મને સવાલ કર્યો, મને કે ગઢવી રામાયણમાંથી મારો પ્રશ્ન છે, મારા સવાલનો જવાબ દો. મને કે હનુમાનજીને પૂછડું હતું ને હનુમાનજીની માને કેમ નહીં. અને સાહેબ હું મૂંઝાણો, કારણ કે આનો તો જવાબ એ ક્યાંથી લાવો. આવા હોય ક્યાંથી આવે એ કહું. વિજયભાઈ કહું, આપણે ઘર ઘરના છીએ એટલે આ ખોટો પડકારો કહું ક્યાંથી આવ્યા. ઉપાડજો, સમુદ્ર મંથન થયું ને, એ દેવ દાનવ મલા સાત ગજરાજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો, એ સંપ કરી કોઈ ના મૂળ નવ ખોદવા આમને જલધી નો તાગ લીધો. પછી 14 રત્નો મળ્યા અને ગર્વ ગગને ગડો અને વિજય નો મહદ થંભ ત્યાં જ ખોડ્યો. દેવદાનો મળ્યા સાસંગ અચરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો. આપણને બધાને ખબર છે કે દેવન દાનો ભેગા થઈને દરિયાને વલોયો, 14 રત્નો નીકળ્યા, અંદરથી ઝેર નીકળ્યું. શંકર ભગવાન પાસે ગયા, ગડગડતી દોટ મૂકી, બાપુ કે બોલો કે ઝેર નીકળ્યું, બોળ્યો ના લાવો, પી ગયા, ગળામાં રાખ્યું, નીલકંઠ કહેવાનું. આટલા સુધી મને તમને બધાને ખબર છે, હું એનાથી સાહેબ આગળ લાવ્યો. દેવો દાનો ને એમ થયું કે હજી વલોવી, સાહેબ ઝેર નીકળે પછી શું ન નીકળે, તોય અમને એમ થયું કે હજી વલોવી. પછી ફરી દરિયાને વલોયો, પછી અંદરથી કોડા નીકળ્યા, પછી દેવંદાનો બધા મૂંઝાણા કહેવાય, કોડાનું સકોરું કે હાલો શંકર ભગવાન પાસે, ગડગડથી દોટ મૂકીને શંકર ભગવાન પાસે કે પ્રભુ કે બોલો કે શું થયું કે કોડા નીકળ્યા. શંકર ભગવાન કે ઝેરનો કટોરો હોય તો લાવો બીજો પી જઉં, છેટા રાખો. સાહેબ શંકર ભગવાને ચોખી ધોકા જેવી ના પાડ્યો. પછી દેવંદાનો મૂંઝાણા, હવે આ કોડાનું શું કરવું. પછી દરિયાના તળિયે મીટિંગ કરી, આ વિશ્વની પહેલી મીટિંગ ત્યાં થઈ હતી, મીટિંગના સંશોધનો જ્યાંથી ત્યાં હલવાઈને પછી કરે. દરિયાના તળિયે મીટિંગ થઈ, મીટિંગ થયા પછી નિર્ણય લેવાનો કે કામ કરો, કોડાનું શું કરવું. તો નિર્ણય લેવાનો, ઉપાડજો, નિર્ણય લેવાનો કે આપણે બધા વિમાન લઈને આવ્યા છીએ ને, એ કે હા. તો એ કે કામ કરો કે શું, એ કે હવ હવના વિમાનમાં થોડા થોડા ભરતા જાઓ, કે પછી પછી જ્યાં ગામ દેખાય ત્યાં થોડા થોડા, હા આ આપણને ક્યારેક ભટકાય ને એ મારા બેટા વિમાનમાંથી ખરે લાવો. અને સીપી પટેલ સાહેબ, ક્યારેક ક્યારેક તો અમુક અમુક ગામમાં હું પ્રોગ્રામ કરવા જઉં તો મને એમ લાગે કે આખું વિમાને ઊંધું પડી ગયું છે, ભૂકા કાઢી નાખે એવા.
આણે મને સવાલ કર્યો, મને કે નિર્મળદાન મારા સવાલનો જવાબ દો. મને કે હનુમાનજીને પૂછડું હતું ને હનુમાનજીની માને કેમ નહીં, એટલે મેં એને સીધો ને સાદો જવાબ દીધો. મેં કીધું તારે દાટીને મૂછ છે, એ તારી માને કેમ નહીં. મને કે હા હો, એ રેડી તેને કમ્પ્લીટ થયું કહેવાય. લ્યો પાછા તરત માની જાય. પણ સોમૈયા દાદાને આંગણે બેઠા છીએ અને મેળાના મેદાનની માલિપા મહાનુભાવોની ઉપસ્થિતિ છે, ત્યારે મારા અમુક ચાહક મિત્રોની ફરમાઈશ છે કે હનુમાન ચાલીસાની બે એક લીટી ઈશ્વરદાનના અવાજમાં સંભળાવો. અમારો એ ઈશ્વરદાન ગઢવી લોક સાહિત્યનો વડલો કહેવાય. થોડાક જ વર્ષો પહેલાં એ દીવો રામ થઈ ગયો, પણ જે દિવસે ઈશ્વરદાન ગઢવી ગુજરી ગયા તે દિવસે શ્રદ્ધાંજલિમાં હું એમ બોલ્યો હતો કે આજ પછી હવે ઈશને સંભળાવશે ઈશ્વરદાન, ઈશ્વરને પરમાત્માને બેઠો બેઠો સંભળાવતો હશે. તો હનુમાન ચાલીસાની બે એક લીટી એટલા માટે કે હનુમાન એ આ ભગવાન શિવનો 11મો રુદ્ર છે. શિવનો 11મો રુદ્ર એટલે હનુમાન. અને હનુમાનજી મહારાજ માટેનો એક દુહો મને ગમે છે સાહેબ, તમને એમાં મજા આવે તો તાલી પાડજો. એક દુહો મારો કવિરાજ લખે છે કે સુકામ હનુમાનજી મહારાજને આપણે એટલા બધા પૂજીએ છીએ, સુકામ હનુમાનજી મહારાજને આપણે એટલા બધા ગમીએ છીએ. પરમાત્મા આપણને સુકામ આટલો બધો વાલ કરે છે ને આપણે સુકામ હનુમાનજી મહારાજને ગમીએ છીએ. એક જ દુહો છે યશોધરભાઈ, ભગતા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક, ભગતા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક. ભગવાને ભક્તોના કામ કર્યા હોય એવી તો અનેક વાતો મળે. ભગતા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક, પણ દાસ ભંજે દુઃખ દેવરો એસો અંજની જાયો એક. આ તો દાસ ભંજે દુઃખ દેવરો, એની બે એક લીટી મારે હનુમાન ચાલીસાની આજે 11મા રુદ્રના આંગણે બેઠા છે ત્યારે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક મુજાગર, રામ દૂત ગદલિત બલ દામાયન કો, રામ દૂત ગદલિત બલ દામાન જંગન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાસ સુમદ કે સંગી, તુમ દિન બાદ સુમદ કે સંગી, કંકણ વરન વિરાજ સુભેસા, કાનન કુંડળ કુંજિત કેસા, કાનન કુંડળ કુંજિત કેસા, કાનન સાયન્સ દેખાય. સૂક્ષ્મ રૂપ ધરિસિ યહિ દિખાવા, વિકટ રૂપ ધરિ લંક જલાવા, સૂક્ષ્મ રૂપ ધરિસિ યહિ દિખાવા.
હનુમાન જયંતી નો કાર્યક્રમ હતો અને હનુમાન ચાલીસા ગાતા ગાતા હું અહીંથી સ્ટેજ ઉપરથી ગાતો હતો. અને જોજો કેવા ભટકા એની વાત કરું, હું સ્ટેજ ઉપરથી હનુમાન ચાલીસા ગાતો, તેમાંથી વચ્ચેથી એક જણો ઉભો થયો, મને કે એ કઢવી હનુમાન ચાલીસા પાન બાન, મને કે હનુમાન ચાલીસા પાન. ખબર પડી ગઈ ને કોણ આવી, અહીં તો પડે જ ને. નાખેલી ગાડી હો અને એ મારા બેટા રેડી થઈ જાય ને પછી એની મજા જુદી હોય. એક જગ્યાએ મેં ગીત ગાયું, મોજમાં રહેવું મોજમાં રહેવું, એક જણે કોથળી ઊંચી કરી કે અમે મોજમાં છીએ તમે ઠપકારો. એની મજા જુદી હોય મારા બેટા, નાખી જાય ને. હું જે જગ્યાએ રહું છું અહીંયા બે જણા ફૂલ દારૂ પી ગયા, બે ત્રણ કોથળી મારી ગયા અને પાછા ભણેલા ગણેલા, બે ભણેલા ગણેલા નાખી ગયા, પછી એની વાતો જુદી હોય ને. એક જણે બીજાને કીધું કે હાલી કે આપણે જનરલ નોલેજના ક્વેશ્ચન કરીએ, એજ્યુકેટેડ હતા એટલે. તો કે મને તું ગમે તે પૂછ ભાઈડાને, તું ગમે તે પૂછે બધું આવડે. પછી સાહેબ એને સવાલ કર્યો, એકે સિંહણ ઈંડું મૂકે કે બચ્ચું મૂકે? તો બોલો કે તારો બાપ બચ્ચું મૂકે. બાપ ની વાત નહી કરો, હું સિંહણ નું પૂછું છું. બાપ ની વાત નહી કરવાની, સિંહણ ઈંડું મૂકે, ઓલો કે નહીં બચ્ચું મૂકે, ઓલો કે ઈંડું મૂકે, ઓલો કે બચ્ચું મૂકે, બે બધું બધાયો બાજા બે જણા, એમાં ત્રીજો એક જણો નીકળ્યો, એને બોલાવ્યો કે અહીંયા સિંહણ ઈંડું મૂકે કે બચ્ચું મૂકે? ઓલો ચાર કોથરી મારી ગયેલો, એ કે સિંહણ તો વનની રાણી કહેવાય, મોજ આવે તો ઈંડું મૂકે, મોજ આવે તો બચ્ચું મૂકે. લ્યા આમાં મોજ ઉપર હોય, નાખી ગયા હોય એની મજા જુદી હોય. આને મને ચાલુ કાર્યક્રમે મને કે બંધ કડવી હનુમાન ચાલીસા બંધ કડીક, આનંદ કરવાની કોશિશ કરવો સાહેબ, પછી તમારી ફરમાઈશ ઉપર આવું છું. બંધ મને કે, પણ મેં કીધું એનું કારણ શું? તો મને કે હનુમાનજી મેં ક્યાં બુદ્ધિ હતી? મેં કીધું એ શાંતિ રાખની કોઈક બૈડો ફાડી નાખ્યો, હનુમાનજીમાં બુદ્ધિ નથી એવું કહેવાય? મને કે નથી એટલે નથી, બિલકુલ નથી કે. અરે મેં કીધું તુલસીદાસજી લખે છે કે અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ, અને તું કીધું મારા બેટા વિમાનમાંથી ખરેલા હાવ ના પાડસ, અહીં તો ખબર પડે ને કોડામાં તું કેમ? એટલે મેં માની લો, મને કે નથી, પણ મેં કીધું કઈ રીતે? મને કે હું સાબિત કરી બતાવું, હું જાજી એક્શન હોય નથી કરતો, કારણ કે મને પછી એ તો મથરાવટી મેલી હોય પાછી, મારે માતાજીની દયા છે એટલે વાંધો નથી. જે હું કહેવા માંગુ તમે સમજી શકો, નથી મને કે કડવી બિલકુલ નથી, તબલા તું કડીક ના બીજાય. મેં કીધું પણ કઈ રીતે નથી? મને કે નથી એટલે નથી. પછી એને સાબિત કર્યું, મને કે જો રામ રાવણ નું યુદ્ધ થયું, પહેલે જ દિવસે મને કે લક્ષ્મણજી ગોથું ખાઈને પડ્યા નરેશભાઈ, બરોબર? મેં કીધું બરોબર. પછી ડોક્ટર બોલાયા, આખો પર્વત ઉપાડી લાયા, હે ગઢવી મને કે કોઈ ડોક્ટર આવે ને તમને દવા લખી આલે તો તમે ગોળીઓ લાવો કે આખો સ્ટોર ઉપાડી લાવો? મેં કીધું ગોળીઓ લાવી, આખો સ્ટોર ઉપાડી લાવે તો મને કે બુદ્ધિ વગરને કહેવાય કે નહીં? મેં કીધું કહેવાય, બસ મને આટલું જ નથી. પછી જો જવાબ હું ન આપું, પછી મેં એને કીધું, મેં કીધું કે તો ઉડગન મધુ પકડું, કહે તો રત્નાકર ડારું, કહે તો જાવું પાતાળ શેષ વાસુકી સહારું, કહે તો સકલ બલ જોશ શબ્દાય તનકો મારું, હનુમંત કહે સુન રામ પ્રભુ મેં બાનર એતી કરું, કે લંકા ઉખેડ દખન સમેત તેરે ચરણ મેં ડારું, તો અંજની સૂત ને કહેવાઉં, પવન પુત્ર ને કહેવાઉં, હનુમાન ને કહેવાઉં, એટલું કરીને ઉડ્યા. હનુમાનજી ને બુદ્ધિ નથી એવું નહીં, પણ હનુમાનજી ગયા ને ત્યાં, એટલે હનુમાનજી ને ખબર હતી સંજીવની લાવવાની છે, બે ચાર પાંદડા જ લાવવાના છે, તોય આખો પર્વત ઉઠાવ્યો એની પાછળનું કારણ હતું. હનુમાનજીએ ઘડીક બેસીને વિચાર કર્યો, ખરેખર હનુમાનજીએ વિચાર કર્યો, સારો માણસ ડાયો માણસ કંઈક વિચારીને કામ કરે.
હનુમાનજીએ વિચાર કર્યો કે આ પહેલો દિવસ છે ઝઘડાનો, અને પહેલે દી લક્ષ્મણજી ગોથું ખાઈને પડ્યા. માનો કે કાલ હવારે સુગ્રીવ પડે તો પરમદી જામવાન પડે, પહેલી દી અંગત પડે, તો મારે તો યુદ્ધ કરવું, ધક્કા ખાવા, અને આ થોડું વેરાવળ જવાનું છે. એટલે ફટ થઈને પાછા આવી ગયા. અને હનુમાનજીએ છેલ્લો વિચાર તો એ કર્યો કે મારો બેટો મને રોજ ધક્કા ખાવાનો વાંધો નથી, પણ જો છઠ્ઠે હાથમાંથી આપણો વારો આવે તો જય શ્રી રામ થઈ જાય. એટલે ઉપાડ્યો આખો લાઈન ઉલાઈન દઈ દો, લે ઘસી ઘસીને મન ચોપડવા. એટલે આમાં બાર ગૌએ બોલી બદલે, તરવર બદલે, શાખા બુઢાપણમાં વાળ બદલે, લખનનો બદલે લાખા. મેં એક જ દુહો કીધો, એની મારે તમને એ કેવું છે કે અમુક અમુક પ્રદેશમાં જઈ ને તો ભાષા ન સમજાય. હું એક જિલ્લામાં પ્રોગ્રામ કરવા માટે ગયો હતો, અહીંયા બેનો દીકરીઓની ઘણી સંખ્યા ઉપસ્થિત છે, એટલે એમની એક વાત કહું. અમુક અમુક ગામમાં જઈએ તો ભાષા ન સમજાય સાહેબ. એક એક ગામમાં પ્રોગ્રામ પૂરો કર્યો ને પછી વિજયભાઈ, મેં માણસોને પૂછ્યું, મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં મજા આવી, તો કે ઓ વા, અને નાભીમાંથી ઉપાડ કર્યો, ઓ વા. એટલે મેં કીધું બીજ, પછી મને ખબર નહીં આ પ્રોગ્રામની, એના ઓવાના પ્રોગ્રામની મને ખબર નહીં, એટલે ભાઈ મેં બીજાને પૂછ્યું, મેં કીધું ભાઈ આ પ્રોગ્રામમાં મજા આવી, તો કે ઓ વા. ત્રીજાને પૂછ્યું તો કે ઓ વા. જેને પૂછ્યું બધા કે ઓ વા. પછી આ વિજયભાઈ જેવો કોઈ ઇન્સર્ટ કરેલો માણસ બેઠેલો, ભણેલો ગણેલો, એને મેં જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ વિજયભાઈ આ જેને પૂછ્યું બધા ઓ વા ઓ વા ઓ વા કરે છે, તો મેં કીધું ઓ વા શું છે? તો વિજયભાઈ મને કે એવું નહીં ગળવી, ગામડા લોકો છે, અભણ છે, ભણેલ નહીં, એ એટલે કે છે ઓ વા. પછી મેં પૂછ્યું સાહેબ તમે જ ભણેલા છો ને, તો કે ઓ વા. પછી તો મને કે મને પૂછે તમને મજા આવી, હું ઠપકારું ઓ વા. અરે સાહેબ એની ક્યાં માંડો છે એક અનુભવ છે, ભૂકા કાઢે એવો થયો, મને તો બૈડો સીધો થઈ જાય એવો થયો. પ્રોગ્રામ પૂરો થયો, અમે અગિયારસનો ઉજાગરો અમારે, અને અગિયારસની આખો ઉપવાસ હતો, આખી રાતનો ઉપવાસ, ભૂખ લાગેલી, પ્રોગ્રામ પૂરો થયા પછી એક બેન મારી પાસે મન કે કલાકારો થા ચાશો નહીં, મેં કીધું ઓ વા. તો મન કે હેડોતર થોડી થોડી કરીને ચા પીવડાવું, એટલે ચા નું નામ લીધું, એટલે મેં કીધું હેડોતર, અગિયારસ નો ઉજાગરો છે ને વળે પાછો ઉપવાસ છે, ચા મળે જ મજા પડે, મેં કીધું હેડોતર. એટલે બેન મને હાથ પકડીને ચા પીવા માટે બધાને લઈ ગયા, ચા બનાવી, ચા પીરસી, હાથમાં રકે દીધી હતી, ચા આવી, પછી હાથમાં ચા નો બે ઘૂંટડા માર્યા પછી સાહેબ મેં મારા સ્વભાવ પ્રમાણે વખાણ કર્યા, સાહેબ મેં કીધું બેન ચા બહુ સારી બની હો. તો બેન બાણિયાની હાક પકડીને મને શું કે ખબર, હા રીત બાલન હોણ સીના તીતા દૂધો ત્યાંથી ચાઈ ના શું છે કરો, અગિયારસ લ્યો હુકા કાઢી નાખે એવું થાય. ઓ ભાઈ પધારો પધારો, આવનારા આગંતુકોના એક વખત ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. હવે તમારી જે જે કંઈ ફરમાઈશો મને આપવામાં આવી છે, તમારી તમામ ફરમાઈશો પૂરી કરવાની મારી ગેરંટી હોય છે, એટલે દાદાને આંગણે બેઠા છીએ, એટલે મારી એક ફરમાઈ છે, શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે શિવરાત. હાલે ને ઓવે ઉસ્તાદ. અરે શિવજી અરે નારાયણ નારાયણ અને હવે મેરા યશોધરભાઈ હરિરસની માલિપા અમારો ઈશ્વરદાસ પરમાત્માની હામે બેઠો બેઠો એમ કહેતો હતો, આ શબ્દો સમજવા જેવા છે, એટલે એ ગર્વથી કહેતો હતો કે હું ચારણ છું, માં સિવાય કોઈ દિવસ કોઈના વખાણ ન કરું, પણ હે દાદા, હે પરમાત્મા, હે નારાયણ, આજ હું તારા વખાણ કરું છું. શું કામ?
કે નારાયણ નારાયણ અરે તું તો મેરા કાટી દે ફોન કારણ કે આજ હું ચરણ ચરણ આ તારા હરિગુણ જવાજ રે આર રે ના તો સોનું ઓર સુગા અરે નારાયણ નારાયણ વાસાઉન અરે તું તો હવે તરણ તરણ અહીર તરણ અહીર અરે હું ચરણ ચરણ આ તારા હરિગુણ જવાજ રે આર રે સાગર ફર્યો ક્ષીર એટલા માટે અમારો પ્રદીપ ગઢવી લખે કે હે દાદા સોમનાથ તું લાગે કેવો છે શક્તિ કે રો સાથ જટા પર ગંગ બહે શિવદાત ડાક ડમલુ નાદમ ડમ્મા
કૈલાસની માલિપા રહેતો હતો, આ શબ્દો સમજવા જેવા છે. એટલા માટે કહું છું કે એ વખતે અમે ચારણો ક્યાં હતા, કે શિવજી શોભે છે કૈલાસ, અરે ત્યાં વસે દેવો ઋષિ રાજ, આ ચારણો નંદી ચરાવે ત્યાં. સાહેબ અમે આના ઢોરા ચાર્યા છો, એટલે કદાચ તમારી પ્રાર્થના સમજે કે ન સમજે, તમારી ભક્તિ કે તમારા તપ ઈ સમજે કે ન સમજે, પણ અમે તો ઈ કહીએ હો કહીએ, ડચકારો કરીએ ને તોય સમજી જાય, કારણ કે અમે એના ઢોરા ચાર્યા સાહેબ, એના ઢોર ચાર્યા છે અમે. કે શિવજી શોભે છે કૈલાસ, અને ત્યાં વસે દેવો ઋષિરાજ, આ ચારણો નંદી ચરાવે ત્યાં. અને ખાલી નંદી ચરાવે એટલું નહીં, એ ચારણો નંદી ચરાવે અને પાછા ત્યાં જ કરે છે ચાર વેદની વાત. ચાર ચાર વેદોની વાતો કરી ચારણોયો, ભગવાન શિવની સામે બેહી અને કૈલાસની માલિપા અમારા દાદા પોડદાડા સંભળાવતા છે. ચાર ચાર વેદની વાતો કેવી, ના ચતલી સંકન મુખ મુખ બંકન કમ
જે જિલ્લાના કલેક્ટર સાહિત્યમાં અને સંગીતમાં આટલા રસ ધરાવતા હોય એ જિલ્લાને સો સો સલામો સામટી સાહેબની ફરમાઈ છે, મન મોર બની થનગાટ કરે છે. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ, મારું મન મોર બની થનગાટ. મિત્રો, મને કહેવા દો, રામલીલા પિક્ચરમાં ભાઈ ઓસમાણ મીરે બહુ સરસ ગાયું છે, આ ગીતને બહુ સરસ રીતે લલકાર્યું છે, પણ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી આ ગીતને એના ઘેઘુર અવાજમાં કેમ ગાતા એનો આ ઓરિજિનલ નમૂનો આપું છું. એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ મન મોર બની થનગાટ કરે, માત્ર ગીત ગાઈને નહીં પણ એના શબ્દોને પણ સમજાઈને સહેજ છણાવટ કરીને એ ગીતને આપની સમક્ષ રજૂઆત કરવાની સાહેબની ફરમાઈશ છે. ત્યારે આ ગીત રામલીલા પિક્ચરમાં આવ્યું એટલે આપણે બધા એને બહુ સરસ રીતે માણ્યું, પણ સાહેબ યશોધરભાઈ, અમે અમારા ચારણોને ગઢવીઓ અને અમારા કલાકારો અમે વર્ષોથી આ ગીત ગાઈએ છો, અને આવા અમે કેટલાય ગીતો ચારણી સાહિત્યના ગાયા, પણ આ ખરેખર કોઈ પ્રેમલા પ્રેમલીનું ગીત નથી હો ભાઈ, કોઈ પ્રેમલા પ્રેમલીનું ગીત નથી ભાઈ, આ ગીત છે એ તો વર્ષા ઋતુના વર્ણનનું